गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा? मजा में ने? चलो आज आप यूनिट टू तेनी एक्टिविटी वन जोशू। यू लव इंग्लिश डोंट यू? આ આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા, પણ અત્યારે મારે તમને ક્વેશ્ચન આન્સર કરાવવા છે, માટે એક જ વખત હું રિપીટ કરીશ, ઓકે? વિદ્યાર્થી મિત્રો, ચાલો રીડ ધ લાઇન્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કવિતાની લીટી વાંચો અને પ્રશ્નોના ઉત્તર લખો. બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ, ભૂરું ભૂરું આકાશ છે ભૂરું. ધ વોટર ઇન ધ સી ઇઝ ટુ, એટલે કે ભૂરું છે, સમુદ્રનું પાણી પણ ભૂરું છે, સમુદ્રમાં પાણી પણ ભૂરું છે. આઈ લાઇક બ્લુ, ડોન્ટ યુ? આઈ એટલે મને, લાઇક એટલે ગમે છે, બ્લુ એટલે ભૂરો, મને ભૂરો રંગ ગમે છે. ડોન્ટ યુ? તમને નથી ગમતો. ગ્રીન ગ્રીન ધ ગ્રાસ ઇઝ ગ્રીન, લીલું લીલું ઘાસ છે લીલું. લીવ્સ ઓન ધ ટ્રીઝ એટલે કે ઝાડના પાંદડા પણ, આર એટલે છે ગ્રીન એટલે લીલા, ઝાડના પાંદડા પણ છે લીલા. I like green, don't you? મને લીલો રંગ ગમે છે, તમને નથી ગમતો. Red red the sun is red, લાલ લાલ સૂર્ય છે લાલ. Red red the sun is red, લાલ લાલ સૂર્ય છે લાલ. વેન હી ઇઝ ગેટિંગ આઉટ ઓફ બેડ, વેન એટલે કે જ્યારે, હી એટલે તે, ઇઝ એટલે છે, હી ઇઝ એટલે છે, અને ગેટિંગ એટલે કે ઉઠે છે, જ્યારે તે સવારે ઉઠે છે. આઈ લાઇક રેડ, ડોન્ટ યુ? આઈ લાઇક રેડ, ડોન્ટ યુ? મને લાલ રંગ ગમે છે, તમને નથી ગમતો. યલો યલો ફ્લાવર્સ આર યલો, પીળા પીળા ફૂલો છે પીળા. સનફ્લાવર સ્ટેન્ડિંગ ઇન અ રો, સનફ્લાવર એટલે સૂર્યમુખી, સ્ટેન્ડિંગ એટલે ઊભા રહેલા છે, ઇન અ રો એટલે કે એક લાઇનમાં અથવા તો એક હારમાં, એક હારમાં ઊભેલા સૂર્યમુખીના ફૂલો. આઈ લાઇક યલો, ડોન્ટ યુ? મને પીળો રંગ ગમે છે, તમને નથી ગમતો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તેના ક્વેશ્ચન આન્સર જોઈએ. ક્વેશ્ચન નંબર વન, રાઇટ ધ નેમ ઓફ ધ કલર્સ ઇન ધ પોયમ, કવિતામાં આપેલા રંગોના નામ લખો. તો લખો, પહેલાં પ્રશ્નમાંથી જોઈને આપણે લખીશું, ધ નેમ ઓફ ધ કલર્સ ઇન ધ પોયમ, પછી આર. ધ નેમ ઓફ કલર્સ ઇન ધ પોયમ આર, ક્યા ક્યા રંગો છે? તો કે બ્લુ ગ્રીન યલો રેડ, બરોબર. ધ નેમ ઓફ કલર્સ ઇન ધ પોયમ આર બ્લુ ગ્રીન યલો રેડ. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર ટુ જોશું. રાઇટ ધ નેમ ઓફ ઓબ્જેક્ટ્સ એટલે કે ઉદ્દેશીને ઇન ધ પોયમ, એટલે કવિતામાં, બરોબર. કવિતાને ઉદ્દેશીને શબ્દો લખો. તો પહેલાં આપણે લખશું કે ધ નેમ ઓફ ધ ઓબ્જેક્ટ્સ ઇન ધ પોયમ આર, બરોબર. પછી ક્યાં ક્યાં આવ્યા છે? તો કે સૌથી પહેલાં સ્કાય આવ્યું, પછી સી આવ્યું, પછી ગ્રાસ આવ્યું, પછી ટ્રી આવ્યું, પછી સન આવ્યું, પછી બેડ આવ્યું, પછી ફ્લાવર્સ એન્ડ સનફ્લાવર્સ, ઓકે? વિદ્યાર્થી મિત્રો લખો, બરોબર. એટલે કેવા શું માગે છે કવિ, કે આ કવિતા કોને ઉદ્દેશીને લખેલી છે? તો કે આ કવિતા સ્કાય એટલે આકાશ, સી એટલે સમુદ્ર, ગ્રાસ એટલે ઘાસ, ટ્રી એટલે ઝાડ, સન એટલે સૂર્ય, બેડ એટલે પલંગ, ફ્લાવર્સ એટલે ફૂલો, સનફ્લાવર્સ એટલે સૂર્યમુખી. તો પેલા પ્રશ્નમાંથી જોઈને લખવાનું કે ધ નેમ ઓફ ઓબ્જેક્ટ્સ ઇન ધ પોયમ આર સ્કાય, સી, ગ્રાસ, ટ્રી, સન, બેડ, ફ્લાવર્સ એન્ડ સનફ્લાવર્સ. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર
3 જોઈએ. વોટ ઇઝ ગ્રીન, લીલું શું છે? તો કે ધ ગ્રાસ ઇઝ ગ્રીન, એટલે લીલું ઘાસ છે. જો અહીંયા ટી તમારે કેપિટલ કરવાનો છે. ઓકે, ધ ગ્રાસ ઇઝ ગ્રીન. જ્યારે જ્યારે પણ સ્ટાર્ટિંગમાં ધથી સ્ટાર્ટ કર્યો છે ત્યાં તમારે બરોબર છે ટી છે એ કેપિટલ કરવાનું છે. ક્વેશ્ચન નંબર 3, વોટ ઇઝ બ્લુ? સોરી, મેં ડાયરેક્ટ 4 લઈ લીધો ક્વેશ્ચન. આપણે ક્વેશ્ચન નંબર 3 જોવાનું છે. વોટ ઇઝ બ્લુ? બ્લુ શું છે? તો કે ધ સ્કાય ઇઝ બ્લુ. તમારે ટી કેવું કરવાનું છે? કેપિટલ. ધ સ્કાય ઇઝ બ્લુ એટલે કે આકાશ ભૂરું છે. ક્વેશ્ચન નંબર 4, વોટ ઇઝ ગ્રીન? લીલું શું છે? તો કે ધ ગ્રાસ ઇઝ ગ્રીન. બરાબર, ઘાસ લીલું છે. ધ ગ્રાસ ઇઝ ગ્રીન એટલે કે ઘાસ લીલું છે. ધ ગ્રાસ ઇઝ ગ્રીન. હવે આપણે ક્વેશ્ચન નંબર 5 જોશું. વોટ કલર ઇઝ ધ સન ઇન ધ મોર્નિંગ? એટલે સવારમાં સૂર્યનો રંગ કેવો હોય? બરાબર, તો આપણે ધથી પણ સ્ટાર્ટ કરી શકીએ કે ધ સન ઇઝ કલર ઇન ધ મોર્નિંગ આર રેડ, અથવા તો રેડ કલર ઇઝ ધ સન ઇન ધ મોર્નિંગ. રેડ કલર ઇઝ ધ સન ઇન ધ મોર્નિંગ. અહીંયા તમે એમ પણ લખી શકો છો કે ધ સન ઇઝ રેડ ઇન ધ મોર્નિંગ. લખો, વોટ કલર ઇઝ ધ સન ઇઝ મોર્નિંગ? ધ સન ઇઝ રેડ ઇન ધ મોર્નિંગ. ધ સન ઇઝ રેડ ઇન ધ મોર્નિંગ કે સવારમાં સૂર્ય લાલ હોય છે. ક્વેશ્ચન નંબર 6, વિચ ફ્લાવર્સ આર યલો? વિચ એટલે ક્યુ, ક્યાં ફ્લાવર્સ એટલે ફૂલો, આર એટલે છે ને, યલો એટલે પીળા. ક્યાં ફૂલો પીળા છે? તો કે સનફ્લાવર આર યલો. સનફ્લાવર્સ આર યલો, સૂરજમુખીના ફૂલો પીળા છે. સનફ્લાવર્સ આર યલો, સૂર્યમુખીના ફૂલો પીળા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 1 યુનિટ 2 તેની એક્ટિવિટી 1 ટેક્સ્ટબુકમાં પણ થઈ ગઈ અને વર્કબુકમાં પણ થઈ ગઈ. તો આ એક્ટિવિટીના ક્વેશ્ચન આન્સર છે એ 1 ટાઈમ હોમવર્ક બુકમાં અને 1 ટાઈમ વર્કબુકમાં લખવાના છે. અને જો કાંઈ પણ ક્વેરી હોય તો મેસેજમાં જણાવશો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે તે ક્વેરીને આપણે સોલ્વ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું. બાય, થેન્ક યુ.